नमस्कार विद्यार्थी मित्रों, हूँ छूँ डेनियल सोनल अश्वमेध विद्यालय पाटण। आज आपणे धोरण चार विषय छे आपणो गणित गम्मत, एमां प्रकरण नंबर एक ईंटोनी इमारत, एमां आपणे आगळ जोई गया छे। परंतु आजे आपणे ईंटो विषेना केटलाक प्रश्नो जोवाना छे अने प्रश्नो ए दाखला तरीके आपणे उकेलवाना छीए। तो जोईए आपणे दाखलो। पहेलो जोईए के एक ईंटना रूपिया ए આગળ જોઈએ 200
છે નીચે લખશું તો અહીં લખીએ 200 ઈંટ ની કિંમત બરાબર 600 રૂપિયા 200 ઈંટ ની કિંમત કેટલી છે 600 રૂપિયા આપણે શોધવાનું શું છે એક ઈંટ ની કિંમત તો લખીએ એક ઈંટ ની કિંમત બરાબર કેટલા રૂપિયા 200 ઈંટ ની કિંમત બરાબર 600 રૂપિયા માટે એક ઈંટ ની કિંમત બરાબર કેટલા અહીંની સંખ્યા અને અહીંની સંખ્યાને ગુણાકાર કરવાનો રહેશે તો 1 × 600 અને જે ઉપરની સંખ્યા હોય છે એને આપણે લખશું છેદમાં હવે સરખી સરખી સંખ્યાને કાઢી શકાય છે તો કે 0 એ સરખો છે અને અહીં પણ 0 છે તો આ 0 અને આ 0 એને આપણે કાઢી શકાય છે જો ઉપર એટલે કે અંશમાં અને છેદમાં જો સરખું હોય તો એને આપણે કાઢી શકાય છે આ 0 અને આ 0 બંને 0 નીકળી ગયા ફક્ત શું બચ્યું જે બચ્યું આપણે લખીએ 1 × 6 છેદમાં 2 તો હવે 6 નો જોઈએ તો 6 ના આપણે નાનામાં નાના અવયવ પાડીએ તો 6 નો અવયવ શું થશે વિદ્યાર્થી મિત્રો તો 3 × 2 3 × 2 6 થશે અને છેદમાં છે 2 છે હવે સરખી સરખી સંખ્યાને આપણે ફરીથી કાઢીશું તો અહીં 2 છે અને આ 2 છે અહીં આપણે કાઢી શકાય છે હવે ફક્ત શું બચ્યું 1 × 3 તો 1 × 3 કેટલા થશે તો કે 3 તો અહીં આવશે 3 રૂપિયા એક ઈંટની કિંમત કેટલી થશે 3 રૂપિયા એક ઈંટની કિંમત 3 રૂપિયા થશે આપણે શું કર્યું 200 ઈંટની કિંમત 600 રૂપિયા તો એક ઈંટની કિંમત કેટલી અને આપણે ગુણાકાર કરીને આપણને મળે છે 3 રૂપિયા આગળ જોઈએ જો 500 ઈંટના 750 હોય તો 2 ઈંટની કિંમત કેટલી થાય આપણને જે આપ્યું હોય એ આપણે પણ માંડવા માટે તે પહેલા લખશું જે શોધવાનું હોય છે એને નીચે લખશું શું આપ્યું છે કે જો 500 ઈંટના રૂપિયા 750 તો લખશું 500 ઈંટની કિંમત રૂપિયા 500 ઈંટની કિંમત બરાબર 750 રૂપિયા 750 રૂપિયા કેટલી ઈંટની કિંમત શોધવાની છે તો કે 2 તો 2 ઈંટની કિંમત કેટલી 2 ઈંટની કિંમત બરાબર કેટલા અહીંની સંખ્યા અને અહીંની સંખ્યાનો ગુણાકાર થશે તો 2 × 750 થશે ઉપરની સંખ્યા એ છેદમાં આવશે તો નીચે આવશે 500 હવે 0 અને 0 એને આપણે કાઢી નાખીએ જો સરખા હોય તો કાઢી શકાય છે તો નીકળી ગયા બચ્યું શું 2 × 75 અને છેદમાં છે 50 હવે નાનામાં નાના અવયવ પાડવાના હોય છે તો 75ના નાનામાં નાના અવયવ કેટલા થશે તો આપણે જોઈએ 2 ની જગ્યા પર 2 રાખીએ અને 75 એટલે કેટલા અવયવ આવશે તમે પણ વિદ્યાર્થી મિત્રો ગણશો તો 75 એટલે 15 × 75 15 × 5 = 75 થાય છે અને 10 × 5 50 થાય છે તો હવે સરખી સંખ્યા કઈ છે 5 અને 5 એ 5 અને 5 ને આપણે કાઢી નાખીએ હવે શું બચે છે તો 2 × 15 અને છેદમાં 10 તો એના અવયવ શું થશે 15 એટલે નાનામાં નાના અવયવ એટલે 3 × 5 3 × 5 = 15 તો 2 × 3 × 5 એટલે થઈ ગયા 10 ના નાના
750 હોય તો 2 ઇંચ ની કિંમત કેટલી થાય તો કેટલી થશે 3 રૂપિયા 2 ઇંચ ના 3 રૂપિયા થશે તો વિદ્યાર્થી મિત્રો તમને ઇંટોના આવા કેટલા પ્રશ્ન આપ્યા હોય તો તમે એને પદ માંડીને સરળ રીતે ગણી શકો છો તો આજનો તમારો હોમવર્ક રહેશે અહીં લખ્યું છે 1 ઇંચ ના 7 રૂપિયા તો 25 ઇંચ ના કેટલા આ તમે તમારી નોટબુકમાં સૌપ્રથમ પહેલા પ્રશ્ન લખશો અને આ રીતે પદ માંડીને નીચે તમે એનો દાખલો ગણશો અને બીજું છે જો 300 ઇંચ ના રૂપિયા 900 તો 1 ઇંચ ની કેટલી કિંમત થાય તો વિદ્યાર્થી મિત્રો તમે તમારી નોટબુકમાં આ દાખલા કરવાના રહેશે થેન્ક